हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? मजा में? तो राम राम, जय माताजी बधाने। मित्रों अत्यारे वाग्या सवारना 7:30 जेवुं थयुं अने आपणे व्लॉग करी दीधो छे चालू, कारण के अत्यारे कामनी सीजन हाले छे एटले व्लॉग सवारवारमां बनावी लेवो पड़े। अने काले तो आपणे व्लॉग नहोतो बनाव्यो, पण जे परमदेवनो बनावेलो हतो आपणे रींगणानो ओळानो, ए आज 9 वाग्ये अपलोड कर्यो हतो। એટલે એ તમે બધાએ આમ સપોર્ટે સારો કર્યો, એમાં સાંજે 9 વાગ્યા મેલો તો અત્યારે 7:30 થયા હતા, 1300 વ્યૂઝ આવી ગયા છે। અને અમે આપણી ચેનલમાં બધાએ કરીને આપણે વાત કરી તો આપણી ચેનલમાં 2 લાખ પ્લસ વ્યૂઝ થઈ ગયા, બરાબર 2 લાખ માથે 5-6 હજાર થઈ ગયા છે, જોઈ લીજો તમે। એટલે બધાએ સપોર્ટ સારો કર્યો અને એટલે દિલથી થેન્ક યુ। બધા એમ ખૂબ સપોર્ટ કરે, એમ એક વિડીયોમાં નહીં, દરેક એક વિડીયોમાં એવો સપોર્ટ કરે કે આમ કાંઈ કહેવું જ ન પડે, એમ એટલો સપોર્ટ કરે છે। અને મોહનની ચારી ચાવી કોમેન્ટો પણ આવે છે, ચારીઓ મોહન તમારે પૂછવું હોય તો પૂછી લેવાનું, બરાબર। બધા એમ કે તમારે મોહન સારું બોલે છે અને ભણાવજો અને આગળ જાય છે, એટલે આપણે ભણે ને એટલું ભણાવવાનું જ છે, બાકી તો એના કિસ્મત, બાકી આપણે ભણાવો છે એવી આમ મનની મારે ઈચ્છા છે કે મોહનને મારે ભણાવો છે ભણે એટલો। અત્યારે મજા ઠંડી વાય એટલે જાકેટ ઠપ કરી લીધું છે, હજી તો વાર છે ને, કાની સાઈડ ખોલવાની, કેદી ખોલશે? 15 તારીખ 15, તો આજ કેટલી થઈ? 10 લગભગ થઈ, 10 થઈ ગઈ, ગયા ખબર નહીં હો, બાકી આ તો કહું છું વન મન એટલે થઈ છે। ને આજ આપણે શું કામ કરશું મોહન? રીંગણી લીંદવાની છે, રીંગણી બાકી છે એટલે નીંદર ઓગો ખડકાઈ ગયો ને? હા એમ ખડકી નાખો, મારે આજ પાડી લઈને જવાનું છે। તારે પાડી સારવાની? ચાલે, 2-3 પપ્પા જો ચાલ લોકે જાય, એ તો આકાશમાં હોય જ એવું આમાં નહીં દેખાય। એટલે અત્યારમાં આવું હાલે છે જો, અને હવે જઈશું નીંદવા, કારણ કે રીંગણી નીંદવાની છે અને બીજું ઘણું બધું કામ છે। એટલે તો વિડીયો ગમે તો લાઇક શેર, ને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને હાલો આગળ આગળ આપણે મળતા રહીએ। મોહન કે રોકેટ પણ જો દેખાય, તમે દેખો જો રહ્યા અમારી આંગળી તરફ જો જાય, બે એક આમ જાય છે ને એક આમ જાય છે, એટલે એવું તો ચાલુ જ રહીએ, એટલે જાવ કાણા નહીં કરતા જોઈએ આકાશમાં। અત્યારે બે રોકેટ છે, આ સાઈડ જાય છે અને ઓલું ઓલી સાઈડ જાય છે, તમે નારિયેરી ઉપર જોઈજો, એક નારિયેરી ઉપર વહી ગયું અને એક આ સાઈડ આગળ વહી ગયું, એટલે મોહન કે બતાવી દે વિડીયોમાં, કીધું હાલો બતાવી દો, એવું શું કે એવું તો બધે ચાલુ જોઈએ, એવા રોકેટ તો જતા જ હોય, પણ તે ઉપર વરાણીએ થોડુંક વ્યૂ જે દેખાડી લાવ્યો વાડીનું, તો વાડીનું જો આ રીતનું વ્યૂ છે, અને આપણે જો આમાં રોટાવેટા હાંકવાનું છે, હવે આજ આમ બીજી વાડી બીજાની વાડી હાલે છે, હવે જો આવી જાય તો હાંકી નાખી, કારણ કે આપણે જે ઘરનું ટ્રેક્ટર છે નહીં, આગળ વિચાર છે લેવાનો, પણ હવે જોઈએ હવે, બરાબર, પણ અત્યારે તો એ બીજાને ટ્રેક્ટર રાખવું પડશે, એટલે એમાં રોટર રાખીને પછી પાછું બાંધવું જોઈએ વણી, એટલે કમ્પ્લીટ થઈ જાય, એટલે પછી જીરું બીરું છાંટી દેવાય। અને રીંગણી આપણે જો આમાં ગવાર હતું એ તો અંબોરી નાખો, આ તો 1-2 16 શાક કરે રાખાય, બાકી રીંગણી આમ સારી છે, પણ અમુક પેલું થાય છે ને જેથરિયા જેવું રોગ, હવે શું હોય કોમેન્ટમાં કીજો, બરાબર, તમને કંઈક છોડવો હોય તો બતાવું, કોઈને ખબર હોય કે આની કાંઈ દવા આવે કે ન આવે તો કીજો, બરાબર, એને જો આવું થઈ જાય, આ રહ્યો ને આ રીતના છોડવા થઈ જાય છે, જે અડધો છોડવો સારો હોય અને અડધો છોડવો આ રીતનો થઈ ગયો, તો આનું શું કરવું એ કોઈને ખબર હોય આની દવા વિશે, બરાબર, તો કોમેન્ટમાં કીજો જણાવજો, બાકી તો વાંધો નથી, બીજી રીંગણી તો સારી છે, પછી એવા થઈ જાય એટલે કાઢ નાખે, એટલે જો આ રીતના ખાલા પડી જાય, નાકે આપણે લાગેઠ વાવેલી હતી, પણ એવી થઈ જાય એટલે તો રાખીને કાંઈ ફાયદો નહીં, એટલે કાઢવી પડે, એટલે કહું ને આવું છે આ રીતનું। નેણનું કામ તો હવે આપણે પતી ગયું, ઓકે ખડકાઈ ગયા, એટલે હવે નેણનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, મોહનને કંઈ કેવું હોય બોલશે। હલો, તો રામ રામ, જય માતાજી, તો અમારે આજ રીંગણી લીંદવાની છે,
અને ઓ બે આ એક આડીયો લઈને નાખ્યો સેલો અને બીજામાં એક કેરો લીધો એ આટલી લીંદાઈ દે એટલે પાઈ દે પછી ખાતર નાખીને હા ખાતર નાખીને પાઈ દે અને મારે જવાનું પાડી છોડવા ખરાબામાં પાડી છોડવા જવાનું હા બેને ની નાખશું ઓખા હે એમાં હોટી લઈ લીધી અત્યારમાં હા બે ત્રણ દી ચારી લે પછી નિશાળે વીવ જવાનું ને શું કેતો ભાઈ એમ કેતો તો અહીં કોથ મારી વાવી છે કોથ મારી વાવી આ રીંગણ પારીએ જો આ રીતની થઈ ગઈ છે હવે શિયાળામાં ગમે એ વાવશું ને બધા થઈ જાય છે મસ્તીની ખાડ જાજે એટલે કહું ને પછી મસ્ત જાજે વાવશું ને એ તમને ત્યારે બતાવશું લસણ વાવવાનું થાય છે એ કોથમરી વાવવાનું થાય છે બધું તમને બતાડશું ડુંગળી વાવશું બધું ટોટલ વસ્તુ આપણે ઘર પૂરતી તો વાવી જ છે એટલે એ બતાવશું આપણો કપા જો મોટા છે આ કપ્પા છે કપ્પામાં હવે હમણાં જ પાવું નથી થોડાક કારણ કે શિયાળાને બહુ પવાય નહીં ને પછી હળો વધારે આવે અહીંયા કણે જો બધા છોકરા ને ગલુડિયા બધા અત્યારમાં કોઈ ઘરની બાજુમાં રમે ઓલો આપણે બેક કેમેરો કરી વાળી એટલે આખી રીતે તમે જોઈ આપો જલી ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ શું ટ્રેક્ટર આલે ફેરા ભરવાના હે છે ને ટ્રેક્ટર જો અત્યારમાં તૈયાર થઈ ગયું હે હે એલા ખાતર ભરવાનું હે તને શું છે ગંગુ બોલ તો આમાં આવી જા બોલ બાય બાય કેતો કેતો હા જો અત્યારમાં ફરફણી લઈને મંડાઈ પડી એ ઢોરાઈ જાય બધું એને ક્યાં આવડે આપણે જે વાળો બનવાનું કામ બાકી છે પણ હવે જોઈએ જરાક વધારે ઠંડી પડે એટલે પછી તાત્કાલિક બનાવી વાંચું માતાજી તો આજે ઘરનું કામ કરી પડામાં આવતા રહ્યા હોય નીંદવા રીંગણીમાં આજ રીંગણીમાં ખાડ જો આજે ઓલો આડિયો નીંદી વેરો છે ને આ આડિયામાં નીંદવાનું ચાલુ કર્યું છે આજે રીંગણી જેટલી નીંદે એટલી આજ નીંદી વારવી છે પછી આમાં ખરાબ રીંગણી બહુ થઈ ગઈ છે ખરાબ રીંગણી કાઢવાની છે બહુ થઈ ગઈ એમ ઓલા તો જે રીંગણા ન થાય એમ મેં તમને આગળ વિડીયોમાં દેખાડી દીધા એવી એવી છે ને કાઢ લેવી છે રીંગણી નીકળી જાય કાઢવી પડે નો કાઢે રીંગણા નો થાય ખોટા ખોટા બીજા છોડવા બગાડે એટલે કાઢવી જ પડે દવા સાંટી હતી માયલી પણ કઈ ગણ કીધી નથી આમાં છોડો એવા ખરાબ ન થાય તો આમાં રીંગણા ઉતરે ને તો એવા થાય નહીં રીંગણીમાં જો પાછી ખરાબ થવા મીની એવી નહીં કાંઈ ફેર પીડો નહીં દવામાં રીંગણી કીધા થોડા નીંદે જાય ને તો પછી આપણે આમાં વાવવાનું ને બધું કરવાનું છે ગદપ વાવવું છે ને લહણ વાવવાનું છે કોથમરી વાવશું એ બધું ઘર પૂરતું વાવશું હિન્દુજ વાવવાનું બાકી લોહણ વાવવાનું છે કોઈ કોથમરી વાવશું એવી જે બાકી વાવવાનું અહીંયા વાવવાનું છે નીંદા જાય તો પછી બીજું કામ થાય ને કે ત્યાં સુધી તો મજા ન આવે નીંદી વારે તો ખાડ ઉજી જાય રીંગણી સોખી થઈ જાય તો પછી વાવવાની જ ઉપાધિ રહે પછી વાવવાનું ને હું ભેગું થઈ જાય એટલે ત્યાં સુધી જે વાવવાનું કીધું નહીં હવે વાવવું છે આજ રીંગણી નીંદી વારી આજ નીંદા જશે લગભગ તો નીંદ જશે તો કદાચ રહી જાય થોડી ઘણી તો કાલની નીંદ છું એટલે લગભગ ખૂટી રહીશું
અત્યારે માં કીધું રીંગણી નીંદવાનું કામ ચાલુ કરી દે, કારણ કે આમાં ખડમાં થોડું થોડું પાણી તો પીરું છે ઠારનું, પણ મજા ના આવતી, પણ તોય છતાં પછી અત્યારે ન નીંદ, પછી અત્યારે શિયાળાનો દેહ થાય ટૂંકો, એટલે પછી કામ પૂરતું થાય નહીં આપણું તાયર ઊંઝા, એટલે અત્યારમાં કીધું પાણીવાળું ઠારવાળું ઠારવાળું ખડ અત્યારમાં એને નીંદવા માંડી, તો ખાંગ પડે ત્યાં જાજુ રહેવા ન દે, નીંદે જાય. પછી ઓમાં રોટર ચાલી જાય, એટલે એમાં વાવવાનું નહીં ચાલુ કરવું છે, એટલે પછી એ કામ ચાલુ થાય એટલે પછી આનો વારો ન આવે નીંદવાનો, સમજ્યા. અને આ કપ્પામાં પછી ખડ થઈ ગયું, અમુક ગાંહળી કરે એવું, એટલે એ ઢોરાને લીલું થઈ જાય, એમ ઉપાધિ નહીં બહુ નહીં, પારું પારું જ છે, એટલે એ ઢોરાનું નીણ થાય ને ખડે લેવા જાય, બે કામ થાય એવું છે, એટલે એ કાંઈ ટેન્શન નથી. અને વહેલા કરે તો વિડીયો જોતા રહીએ એન્ડ સુધી, અને લાઇક શેર, અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને હાલો આગળ આગળ મળ્યા. અત્યારે 10 વાગ્યા અને હું અત્યારે હું પાડ્યું સારતો હતો, અને અત્યારે હું સાડીને બાંધ દીધી પાઇન, અને હું અહીંયા આવ્યો હું મારા પપ્પાની ખલ લીંદે અહીંયા રીંગણીમાં, અને આંજી જો અહીંયા ઘલકુડું બનાવીને સલાખાનું હું અંદર બેઠી છે, જો આ રહી અને ખડ થઈ ગયું છે આમ કેટલું બહુ જ થઈ ગયું, એટલે જો મારા પપ્પા લીંદે નું હોય મારી મમ્મી લીંદે છે, અને જો આઈન બાજાએ પાથરા પડ્યા છે રીંગણી કોક રહી ને ઓલી થઈ ગઈ હોય ને ફૂલડા ખરાબ થઈ ગઈ હોય, જો આવી કાઢ નાખી એટલે ચોખ્ખી થઈ જાય, ગવારામાં હતો એ કાઢ નાખ્યો બધો, રોજડા આવતા હતા રોજ આવે ખૂંડીને વયા જાય, ગવારનું બધ ખાઈ ગયા એટલે કાઢ નાખ્યો પછી. અને હાલો તો બતાવી દઉં ખર લીંદે આવું હે, આવું ભોથા હે મોટા, ગાંડી જલ્દી થઈ જાય એટલે હા કાય કા હા ચાલતી જ નથી, પણ હું મારી મારે હા કાલ તો બાંધ દેવી છે, રાંધે બાંધ દેવી હા, જો ખડ આવું હે એ કાઢ્યો લઈ નાખો અડધો બીજો હે લઈ દે, ના હોડું, અને જો આમ બાકી અહીંયા બાપા લે અડધા અડધા, એટલે જો આવા ભૂથા જ છે બધે, જલ્દી ગાંડી થઈ જાય જારીને ગાંડી સીજી બાકી હે કોદરી ખોદી નાખી, જે ખરાબ છોડવું હોય ને એટલે એમાં શું તકલીફ પડે કઈ ખબર પડતી નથી, એ રીતની થઈ જાય એટલે એ કાઢી નાખી. અને આ મોહન અને એની મમ્મી બે નીંદતા હતા, હું તો વહી ગયો હતો વાંકાનેર, કામ હતું ને એટલે વહી ગયો હતો, ભજીયા અહીંયા કોને કર્યા, કાયમ કઈ ભજીયા ખાવા ન હોય, કાયમ કઈ ભજીયા ખાવા કોઈ ન જાય, એટલે રીંગણીમાં એવું હે, રીંગણીમાં રીંગણા નીકળશે બીજું શું નીકળશે, પણ કઈ કરવું હવે, એટલે આવું હે. હાલો રીંગણી કાઢીને ઢગો કરી નાખ્યો, હવે રીંગણી નાખી બાર ગઈ, જો હું મારી ખોદવાની છે, તમારે હાલો આંબોડવી હોય તો હાલ
મારે પહેલા બોલશે બોલશે પહેલો હું તો મે તરહના 5 વાગ્યા ને જો રીંગડી અંબોરી હી ઓલી ખરાબ થઈ ગઈ હોય ને ફૂલડા જેવી આઈ અંબોરી રોગ થઈ ગયો હોય એટલે જો આ પાથરા જ આટલી ગાંડી કરી નાખી પછી આમ નાખી આવી આમ એટલે લીન રહી અહીંયા એટલે બારે નાખ દે બરોબર પછી હેવ નામાં ખાતર બાતર નાખીને પાઈ દે એટલે અમને રીંગણા ને ઠગો કા હા ઠગો કરવાનો આ રીંગણી બગડી જાય આવી નો કાઢી એટલે આખે શિયાળો રીંગણા જ ઉતારવાના હે અને વિડીયો હવે જ લાંબો થઈ ગયો તો વિડીયો કમ્પ્લીટ કરી નાખ થઈ અને હવે મળશું બીજા વિડીયોમાં તો રામ રામ ને જય માતાજી.